टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। तो हाल एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। राज्य सरकार ना जे कर्मचारीओ छे तेमना माटे आ एक मोटी खबर छे। राज्य सरकार ना नाणा विभाग द्वारा एक ठराव छे ते अत्यारे पसार करवामां आव्यो छे। ओपीएस ने लईने नाणा विभाग द्वारा ठराव पसार करवामां आव्यो छे। पहली एप्रिल 2005 पहेलाना जे कर्मचारीओ छे तेमने ओपीएस नो लाभ मळशे तेवी जाहेरात राज्य सरकार ना आ कर्मचारियों माटे सौथी मोटी खबर अत्यारे सामे आवी रही छे। आज मुद्दे संवाददाता मल्हार फोन लाइन पर छे। मल्हार, राज्य सरकार ना कर्मचारियों माटे मोटी खबर अत्यारे सामे आवी छे अने ओपीएस ने लईने नाणा विभागे जे ठराव पसार कर्यो छे तेना विशे जाणवुं छे। ચોક્કસથી નજર કરીએ તો જે રીતે ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહના જાહેર રજા એટલે કે રવિવારના દિવસે રાજ્ય સરકારે કેબિનેટ બેઠક બોલાવી હતી। આ કેબિનેટ બેઠકની અંદર રાજ્ય સરકારે જે કર્મચારીઓના જે પડતર પ્રશ્નો હતા ત્યારે લઈને ચર્ચા કરી હતી। અને ચર્ચા અંતે રાજ્ય સરકારે કર્મચારીઓને એટલે કે વર્ષ 2005 પહેલાના જે 60,000 જેટલા કર્મચારીઓ છે તે કર્મચારીઓને ઓપીએસ સહિત અન્ય જે ભથ્થાઓ જે કર્મચારીઓના જે છે તે વધારાના ચાર્જ જે છે એલાઉન્સ તે ચૂકવવાની રીતે તે જાહેરાત કરી હતી। જો કે જાહેરાત થયા બાદ હવે કર્મચારીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે રાજ્ય સરકાર ક્યારે આનો ઠરાવ કરે। ઠરાવ કર્યા બાદ જે છે ત્યારે નિયમ અમલી બનતો હોય છે ત્યારે રાજ્ય સરકારે આજે જે છે તે ઠરાવ જે છે તે જાહેર કર્યો છે। એટલે કે રાજ્ય સરકારના નાણાં વિભાગે દ્વારા જે છે તે આ પરિપત્ર બહાર પાડીને જે સત્તાવાર રીતે જે છે તે મોહર લગાવી દીધી છે। એટલે કે વર્ષ 2005 પહેલાના શિક્ષકો હોય કે પછી અન્ય સરકારી કર્મચારીઓની જે ઓડી ભરતી થઈ હતી તે તમામ લોકોને ઓપીએસ નો જે છે તે લાભ થશે। જોકે રાજ્ય સરકાર નાણાં વિભાગ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આ પરિપત્રના માધ્યમથી લગભગ 60,000 જેટલા સરકારી કર્મચારીઓને ફાયદો થશે અને રાજ્ય સરકારની તિજોરી ઉપર અંદાજિત 300 કરોડથી પણ વધુ બોજો જે છે તે જોવા મળશે। એટલે કહી શકાય કે કર્મચારીઓની જે આતુરતાનો અંત હતો તે આતુરતાનો અંત હવે આવી ચૂક્યો છે અને રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા જે છે તે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। બિલકુલ મલ્હાર, સાથે જે પ્રમાણે અત્યારે ઓપીએસ ને લઈને નાણાં વિભાગ દ્વારા આજે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને પહેલી એપ્રિલ 2005 પહેલાના જે કર્મચારીઓને લાભ મળવાનો છે, ખાસ કરીને કયા લાભો છે તે અહીંયા મળવાની જાહેરાત કરવામાં આવી છે, કયા ભથ્થામાં ખાસ લાભો મળી શકે છે? ચોક્કસ વૈભવી, નજર કરવા જઈએ તો છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર વર્ષ 2005 પહેલા જે શિક્ષકો હોય કે પછી સરકારી કર્મચારીઓ હોય તે ઓપીએસ ને લઈને જે છે તે આંદોલનો ચલાવી રહ્યા હતા। સરકાર સાથે તેઓની વાટાઘાટો થઈ હતી। વાટાઘાટો બાદ સરકાર જે છે તે ક્યાંક ને ક્યાંક કર્મચારીઓને માંગ સ્વીકારવા માટે તેમની સાથે બેઠકો કરી હતી। બેઠક થયા બાદ રાજ્ય સરકારે રવિવારના દિવસે જે છે તે તાત્કાલિક ધોરણે કેબિનેટ બેઠક બોલાવીને આ બેઠકની અંદર જે છે તે આ લોકોને ઓપીએસ ની જે માંગ હતી તે સ્વીકારી હતી। ઓપીએસ ની માંગ સિવાય પણ અન્ય ચાર્જ એલાઉન્સ અન્ય ભથ્થાઓ જે છે તેને પણ જે છે તે મંજૂર કર્યા હતા। એટલે કે એક કર્મચારી જે છે જેની નિયુક્તિ થઈ હોય પરંતુ તેને અન્ય વિભાગનો જે ચાર્જ સોંપવામાં આવ્યો હોય તે ચાર્જ એલાઉન્સના ભથ્થામાં પણ જે છે તે વધારો કર્યો હતો, પરંતુ અત્યારે નાણાં વિભાગ દ્વારા જે છે તે ઓપીએસના સંદર્ભે જે છે તે ઠરાવ કર્યો છે જેનો લાભ સરકારી કર્મચારીઓ વર્ષ 2005 પહેલાના અને આ ઉપરાંત અન્ય વિભાગો એટલે સરકારના અન્ય વિભાગોમાં ફરજ બજાવતા જે અન્ય કર્મચારીઓ હશે જે વર્ષ 2005 પહેલા ભરતી થઈ હશે તે તમામ કર્મચારીઓને જે છે તે આનો લાભ મળશે। મલ્હાર, જે પ્રમાણે જે કર્મચારીઓની પણ બેઠક મળી હતી સરકાર સાથે ત્યારે જે પોઝિટિવ રિસ્પોન્સ પણ જોવા મળ્યો હતો, જે સમયે આ બેઠક મળી હતી ત્યારે ખાસ શું વાતચીત થઈ હતી તેના વિશે પણ ફરી એક વખત જાણવું છે। ચોક્કસથી, ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહની અંદર જે છે રાજ્ય સરકારે કેબિનેટ બોલાવી હતી। કેબિનેટની અંદર આ મામલે જે છે તે વિચારણા અને ચર્ચા કરાઈ હતી। જોકે અગાઉ પણ જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારે પ્રથમ વખત સત્તા સંભાળી હતી ત્યારે પણ 5 મંત્રીઓની જે કમિટી બનાવી હતી જેમાં જીતુ વાઘાણી જે છે તે પૂર્વ શિક્ષણ મંત્રી હતા અને તેમની અધ્યક્ષતામાં જે છે તે કમિટીની રચના થઈ હતી, ત્યારે પણ આ પ્રશ્ન જે છે તે પેચીતો હતો અને ત્યારે પણ તેમની સાથે બેઠક થઈ હતી। ત્યારે પણ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જે છે તે કર્મચારીઓને આશ્વાસન આપીને તેમની માંગ સંતોષાશે તે પ્રકારની વાત કરી હતી, જેથી કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। પરંતુ તેમની માંગ ન સ્વીકારતા અંતે 1.5 વર્ષ બાદ ફરી વખત સરકારી કર્મચારીઓ અને શિક્ષકોએ જે છે તે ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું હતું, જેથી સરકારે ફરી વખત વાટાઘાટાનો દોર શરૂ કર્યો હતો। તેમાં પણ 5 મંત્રીના કમિટીની જે છે રચના કરવામાં આવી હતી,
તેના અધ્યક્ષ સ્થાને જે છે તે ઋષિકેશ પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી અને ઋષિકેશ પટેલે પણ અગાઉના મંત્રી આપેલી બાહેધરી અને એ રીતે સમગ્ર મુદ્દાઓને લઈને જે છે લગભગ 4-5 બિલકુલ બરાબર આપને રોકવા માંગીશ. અત્યારે ફોનલાઈન પર અવિનાશભાઈ કે જે એક શિક્ષક છે તે અમારી સાથે જોડાયા છે. અવિનાશભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. અવિનાશભાઈ, જે પ્રમાણે રાજ્ય સરકાર સાથે બેઠક થઈ હતી અને પોઝિટિવ રિસ્પોન્સ પણ થોડા સમય પહેલા આપવામાં આવ્યો હતો અને હવે ઓપીએસને લઈને નાણાં વિભાગે ઠરાવ પણ પસાર કરી દીધો છે એટલે 1 એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓને અહીંયા લાભ મળવાનો છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા, આપ સંતુષ્ટ છો? જી, મને આપના માધ્યમથી જાણવા મળ્યું છે. તો સૌથી પહેલા તો આપના જે કેપિટલ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપના માધ્યમથી આ ખૂબ સારા સમાચાર અમને મળ્યા છે અને સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ શિક્ષિત માણસન તરફ કે જે વર્ષોથી 2022 થી અમારી માંગણી હતી સરકારે સ્વીકારી હતી અને એને અંતે સુખદ આજે નિકાલ આવ્યો છે અને લગભગ 60,000 જેવા કર્મચારીઓને એને લાભ થવાનો છે, એમના પરિવારને લાભ થવાનો છે. એટલે અમે સરકારશ્રીનો ખરેખર હૃદયથી આભાર માનીએ છીએ કે અમારી જે કર્મચારીની માંગણી હતી એ કર્મચારીની માંગણી સરકારે સ્વીકારી છે. બિલકુલ અવિનાશભાઈ, જે પ્રમાણે આપે અત્યારે વાત કરી કે જે માંગણી હતી તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને આપ સંતુષ્ટ છો, સાથે ફરી એક વખત કારણ કે જ્યારે આપની બેઠક પણ થઈ હતી મોટી સંખ્યામાં કર્મચારીઓ પણ સતત એ માંગ કરી રહ્યા હતા ત્યારે આપની શું માંગ હતી એ પણ ફરી એક વખત જણાવશો? અમારી માંગણી એવી હતી કે 1-4-2005 પહેલા જે નિમણૂક થઈ છે, એનપીએસ પોલિસી આવી 1-4-2005 પછી અને અમારી નિમણૂક થઈ હતી 1-4-2005 પહેલા, એટલે પોલિસી આવ્યા એ પહેલા અમારી નિમણૂક હતી. તો અમારી માંગણી એવી હતી કે પોલિસી પહેલા અમારી જેટલા કર્મચારીની નિમણૂક થઈ છે એ બધા તો હકદાર છીએ કે અમને ઓપીએસ નો લાભ મળે, પરંતુ ફિક્સ પે ની નીતિના કારણે એ લાભ આપ્યો ન હતો. બીજા બધા રાજ્યોમાં એ તો અમારે લાભ આપ્યો હતો, પરંતુ માત્ર ગુજરાત ની અંદર એ લાભ થી વંચિત હતા એના 60,000 કર્મચારીઓ શિક્ષકો. તો એને સરકારે લાભ આપી અને આજે ઠરાવ કર્યો છે તો આજે ખરેખર અમારા માટે ખૂબ જ આનંદના સમાચાર છે, ખુશીના સમાચાર છે. આજે 60,000 પરિવારો એટલા બધા ખુશ થશે કે એમનો ખુશીનો કોઈ પાર નહીં રહે. જી બિલકુલ. અને અવિનાશભાઈ, ખાસ અત્યારે જ્યારે સરકાર તરફથી ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે અને જે સતત આપની માંગ પણ હતી તેનો સ્વીકાર પણ અત્યારે કરવામાં આવ્યો છે અને હવે જે લાભો છે તે પણ મળવામાં હવે થોડો સમય નહીં લાગે અને લાભ મળવાની શરૂઆત પણ થઈ જશે, એ માટે શું કહેશો? અવિનાશભાઈ, સતત જે બેઠક સરકાર સાથે કરવામાં આવી હતી અને આખરે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે અને સરકારે જે માંગ હતી એ સ્વીકારી છે, એટલા માટે શું કહેશો? સરકારનો અમે દિલથી આભાર માનીએ છીએ. સરકાર સાથે અમારે ઘણી વાર બેઠકો થઈ હતી, સરકારે પોઝિટિવ અમને પ્રત્યુત્તર આપ્યો હતો ઠરાવ થશે અને આજે એનો લિખિત સ્વરૂપમાં ઠરાવ થયો એ જાણી અને કર્મચારી આરંભમાં ખૂબ જ ખુશીનો માહોલ છે. આજે મને પણ જાણ નથી, પણ આપના માધ્યમથી જાણવા મળ્યું છે કે ઠરાવ પસાર થઈ ગયો છે અને નકલમાં વોટ્સઅપમાં માધ્યમથી ફરતી થઈ છે. તો જે 60,000 પરિવારો છે એટલા બધા ખુશ થવાના છે આજે કે સરકારનો દિલથી આભાર માન છે. બિલકુલ. અને અવિનાશભાઈ, ખાસ કરીને સતત જે બેઠકો પણ આપે કરી હતી અને આપે જે પ્રમાણે અત્યારે વાત કરી કે સરકારનો પણ આપ ખૂબ આભાર માનો છો, આપના મતે કેટલા સરકારી એવા શિક્ષકો પણ છે કે જેમને ફાયદો થશે? કારણ કે લગભગ 60,000 થી પણ વધુ જે કર્મચારીઓ છે તેમને લાભ થવાનો છે, એટલે શિક્ષકો આપની મુલાકાત થઈ હતી ત્યારે તેમણે પણ એ વાત કરી હતી. વધારે કર્મચારીઓ શિક્ષક કર્મચારીઓ છે એટલે મહત્વનું કહી શકાય શિક્ષક કર્મચારીને વધારે પ્રમાણમાં લાભ થવાનો છે. બીજા બધા કર્મચારીઓ ઓછા પ્રમાણમાં હશે, પણ સૌથી વધારે જો લાભ થવાનો હોય તો શિક્ષક કર્મચારીઓ છે. એટલે શિક્ષક કર્મચારીઓ તો એમના માટે તો ખરેખર ખૂબ ખુશીનો સમાચાર છે. આપ જોડાયા, આપનો ધન્યવાદ. તો શિક્ષક અવિનાશભાઈ આપણી સાથે જોડાયા હતા અને તેમણે સરકારનો આભાર પણ માન્યો છે, તેમની જે રજૂઆતો હતી તે સ્વીકારવામાં આવી છે અને આ જે નિર્ણય લેવામાં આવ્યો છે, ઠરાવ છે પસાર કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે, આજે મોટી ભેટ પણ દિવાળી બાદ છે એની જાહેરાત કરવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા જે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે જે સરકારી કર્મચારીઓ છે તેમને ઓપીએસનો લાભ હવે મળવા જઈ રહ્યો છે. થોડા સમય પહેલાં જ જે બેઠકો છે તે થઈ હતી અને પોઝિટિવ રિસ્પોન્સ સરકાર તરફથી પણ મળ્યો હતો. હવે જે
1/4/2005 થી જેઓ નોકરી લાગ્યા હતા તેમને 5 વર્ષનો લાભ ન મળતો હોવાનું લખ્યા છતાં પણ આવા કર્મચારીઓની નિમણૂક થઈ હતી અને હવે તેમને લાભ મળવાની જાહેરાત પણ થઈ છે। बिल्कुल वैभवी, हवे आपणे जे शिक्षकों अथवा तो 2005 पहेलाना जेटला पण कर्मचारीओ छे एमने पहले आ ठरावनी अंदर शुं छे ए पण क्लेरिफिकेशन करी दिए जेथी जे शिक्षकों जे 2005 पहेलाना सरकारी जे कर्मचारीओ छे तेमनी अंदर जे दिद्वा ना रहे कि आनी अंदर शुं छे। हवे सरकारना जे आ ठराव पास पसार करवामां आव्यो छे तेमां लखवामां आव्यु छे कि संबंधित संवर्गनी भरती अंगेनुं परिणाम 1/4/2005 पहेला जाहेर थयेल होय परंतु वहीवटी कारणोसर अथवा कोर्ट केस पड़तर होवाना कारणे निमणूक तारीख 1/4/2005 रोज के त्यारबाद आपवामां आवेल होय। बीजू के संबंधित संवर्गनी भर्ती अंगेनुं परिणाम 1/4/2005 वहीवटी कारणोसर अथवा कोर्ट केस पड़तर होय ए किस्सामां पण आ एक वातनो उल्लेख करवामां आव्यो छे अने 1/4/2005 रोज के त्यारबाद आपवामां आवेल तेवज फिक्स पगारनो नियत समयगाळो संतोषकारक रीते पूर्ण करी नियमित निमणूक पामेल होय। त्रीजो उल्लेख ए करवामां आव्यो छे कि 1/4/2005 पहेला फिक्स पगारमां नौकरीमां जोडाया होय अने 1/4/2005 पछी फिक्स पगारनो नियत समयगाळो संतोषकारक रीते पूर्ण करी नियमित निमणूक पामेल होय એટલે કે આ એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સૌથી મોટા સમાચાર એટલા માટે વૈભવી કહી શકાય કારણ કે આપણે સૌથી પહેલા અવાજ ઉઠાવ્યો હતો ને આ 2005 પહેલાના જેટલા પણ કર્મચારીઓ 1 એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓ જે સતત કહેતા હતા કે સરકાર અમારી વાત સાંભળે સરકારને આપણે રજૂઆત આપણા માધ્યમથી તેમનો અવાજ પહોંચ્યો અને ત્યારબાદ એક સરકારનું પણ એક સરાહનીય આ કામગીરી અને લાભ પાછમ બાદ મને લાગે છે કે આ સૌથી મોટું મુહૂર્ત એ 2005 પહેલાના કર્મચારીઓ માટે પણ અને એમના માટે સૌથી મોટા સમાચાર પણ કહી શકાય। શિક્ષકો આપણને અત્યારે અભિનંદન પાઠવી રહ્યા છે વૈભવી અને એક બાદ એક મેસેજ પણ કન્વે થઈ રહ્યો છે અને આ સાથે હા આપણી સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ છે તે પણ જોડાયા છે મિતેશભાઈ ભટ્ટ। મિતેશભાઈ સૌથી પહેલા તો ન્યૂઝ કેપિટલમાં આપનું ખૂબ સ્વાગત છે। મિતેશભાઈ સૌથી પહેલા તો દિવાળી બાદ આ એક ખૂબ મોટી ભેટ રાજ્ય સરકારના કર્મચારીઓને મળી છે ઓપીએસને લઈને હવે જે બેઠકોનો દોર ચાલી રહ્યો હતો તેમાં હવે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે। સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। નમસ્તે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સરકાર દ્વારા જે આજે જે ઠરાવ પસાર કરવામાં આવે છે તેનું હાર્દિક સ્વાગત કરે છે। સમગ્ર ગુજરાતની અંદરથી મોટી સંખ્યામાં શિક્ષકો તથા કર્મચારીઓ સંગઠનને અભિનંદન પાઠવી રહ્યા છે અને જે 60,000 કર્મચારીઓને લાભ મળવાની વાત હતી એની જગ્યાએ જે સરકારે 2-3 બીજી બાબતો પણ ઉમેરેલી છે કે જેના ઇન્ટરવ્યુ થઈ ગયા હોય અને એપોઇન્ટમેન્ટ પછી મળે એના કારણે એ સંખ્યા વધે એવી છે। એટલે ગુજરાતના આજે 1,00,000થી વધુ ઘરની અંદર ફરીથી દિવાળીનો માહોલ સર્જાયો છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આપણા મૃદુ અને મક્કમ માનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। મિતેશભાઈ, બીજું આપને પૂછવું છે કે આપે પરિપત્ર અથવા તો જે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે એની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપના સુધી પહોંચ્યો અને આ માધ્યમથી સરકારને આપે કહું કે તેમનો ખૂબ ખૂબ આભાર માનો છો। બીજું મારે સમજવું છે કે શું તમામ આ 60,000 જેટલા કર્મચારીઓ છે 1 એપ્રિલ 2005 પહેલાના એટલે તમામ માટે એક સૌથી મોટા સમાચાર? હા, તમામ કર્મચારીઓ જે અત્યારે આપણને આ આંદોલનમાં જોડાયેલા છે એની અંદર સરકારે જાહેર કર્યું હતું 60,000 કર્મચારીઓને લાભ મળવાનો હતો પણ સરકારે જે આખી વિસ્તૃત પ્રક્રિયા છે એનું વિવરણ કરેલું છે કે 1/4/2005 પહેલાના કર્મચારી સિવાય જેમની પણ પ્રક્રિયા ભરતીની છે એ પૂર્ણ થઈ ગઈ હોય અને નિમણૂક છે એમની પાછળથી આપવામાં આવેલી હોય તો આવા હજારો કર્મચારીઓના પરિવારની અંદર આજે આનંદનો માહોલ છે અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એને આવકાર્યો। બિલકુલ મિતેશભાઈ, સાથે જ જ્યારે સરકાર સાથે વાટાઘાટો પણ ચાલી રહી હતી અને એવું નથી કે અત્યારથી પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી સતત સરકારને રજૂઆત પણ હતી છે તે સમયે બેઠકોનો દોર પણ ચાલી રહ્યો હતો અને જ્યારે અંતિમ બેઠક મળી હતી જ્યારે પોઝિટિવ રિસ્પોન્સ પણ આપવામાં આવ્યો હતો સરકાર તરફથી એ સમયે ખાસ બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી હતી? બેઠકની અંદર અગત્યની બાબત જે હતી કે કેન્દ્ર સરકાર દ્વારા પણ 1/4/2005 પહેલા નિમાયેલ કર્મચારીઓ જ્યારે નોકરીએ લાગ્યા એ વખતે જૂની પેન્શન યોજના જ અમલમાં હતી, નવી પેન્શન યોજના આવેલી નહોતી। જે કર્મચારી લાગ્યા એ બધાને એવું હતું કે હવે જૂની પેન્શન યોજનામાં જ છીએ। 1/4/2005 પછી જ્યારે નવી પેન્શન યોજના અમલમાં આવી
ત્યારબાદ એમને ખબર પડી કે હવે હવે નવી પેન્શન યોજનામાં આવીએ છીએ અને આ બાબતની જે સમજ છે એ કેન્દ્ર સરકાર દ્વારા જે છે એ વિસ્તૃત રીતે લેવામાં આવી અને કેન્દ્ર સરકાર અને અન્ય સરકારો દ્વારા રાજ્ય સરકારો દ્વારા આને સમજી અને આવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાની અંદર સમાવેલા છે એટલે ગુજરાતની અંદર પણ આ જ તર્જ ઉપર એમને સમાવવામાં આવે એવી આપણે રજૂઆત કરેલી હતી અને બીજું કે આવા જે કર્મચારીઓ છે એમને જીપીએફની અંદર સમાવવા માટે સરકાર દ્વારા વિકલ્પ આપવામાં આવે અને એમના જે નાણાં છે એના માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રમાણે માર્ગદર્શન મળે એ પ્રમાણે એમના ખાતાની અંદર જમા કરવામાં આવે. નિવૃત્ત થયેલા કર્મચારીઓ જે છે એમને પણ આનો લાભ મળે અને આ ઉપરાંત જે કોઈ પણ કુટુંબ પેન્શનની બાબતો છે એવા કોઈ પણ કર્મચારીઓ હોય તો એમને પણ એની અંદર એનો લાભ મળવામાં આવે. આવી રીતે ઘણી બધા મુદ્દાઓ ઉપર શૈક્ષિક મહાસંઘ દ્વારા લેખિતમાં રજૂઆત કરેલી છે અને એ રજૂઆત આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક કર્મચારી સુધી પહોંચાડેલી છે અને આ બધી મોટા ભાગે બધી બાબતો જે છે એ એની અંદર સમાવેશ થઈ જાય. પરેશભાઈ, સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ શુભકામના, કારણ કે જે માંગ સાથે આપ અવાજ બુલંદ કરતા હતા, જે માંગ સાથે આપ રસ્તા પર ઉતર્યા હતા, જે માંગો સાથે સરકારને આપે વારંવાર રજૂઆત કરી અને એ જ માંગ સંતોષાઈ છે, પરેશભાઈ કેટલી ખુશી. જે શિક્ષકો અથવા તો 2005 પહેલાના જેટલા પણ કર્મચારીઓ છે એમના માટે પણ સૌથી મોટા સમાચાર. જી, આજે સૌથી મોટો ખુશીનો દિવસ છે અને આજની સંધ્યાએ ખૂબ સરસ સમાચાર માન્ય રાજ્ય સરકાર શ્રી દ્વારા ઠરાવ બહાર પાડી અને આપવામાં આવ્યા છે. સૌથી પહેલા અભિનંદન સંગઠન તરીકે અમને તો છે જ, પણ ગુજરાતના પ્રિન્ટ મીડિયા તરીકે ગુજરાતની તમામ પ્રિન્ટ મીડિયા ચેનલોને પણ અમે અભિનંદન આપીએ છીએ કે સરકાર શ્રી સમક્ષ અમારા આ પ્રશ્નને વાચા આપવા માટે આપશ્રીએ જે અવાજ ઉપાડીને જે સરકાર સુધી અમારો અવાજ પહોંચાડ્યો છે એટલે આપને પણ અભિનંદન. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખાસ કરીને છેલ્લા 2019 થી આ ઓપીએસ બાબતના વિષય ઉપર જે 2005 પહેલાના કર્મચારીઓને જે જૂની પેન્શન યોજના સમાવવાની જે બાબત હતી એ બાબતે ખૂબ ધારદાર રીતે આંદોલનોથી લઈ સરકાર સુધી સરકારના ટેબલ ટોકની અંદર મંત્રી પરિષદ સાથે પણ અમે ચર્ચાઓ કરી છે અને સરકારે અમારી માંગ સ્વીકારી હતી અને એ 6-10 રોજ જે કેબિનેટ કક્ષાએ જે નિર્ણય કર્યો હતો એના મંત્રી પરિષદના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને મંત્રીઓની આગેવાનીમાં જે નિર્ણય લેવાયો અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ જે આજે આ ઠરાવ બહાર પાડી અને જે ગુજરાતના હજારો લાખો કર્મચારીઓને આજે ખરેખર ખુશ કરી દીધા છે એટલે સંગઠન તરીકે તો આનંદ છે જ અમને, પણ અત્યારે પણ ગુજરાતના શિક્ષકોના સોશિયલ મીડિયાના માધ્યમથી જે મેસેજ અને ફોન આવી રહ્યા છે એટલે ખૂબ આનંદ વ્યક્ત થઈ રહ્યો છે. બિલકુલ પરેશભાઈ, સાથે જ કારણ કે બેઠકોનો દોર પણ રહ્યો હતો અને આપણી રજૂઆતો પણ ઘણી બધી રહી હતી એટલે હવે જે પ્રમાણે આ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે એટલે જે સરકારી કર્મચારીઓ છે એમને ખાસ શું લાભ હવે મળવાનો છે જૂની પેન્શન યોજનાને લઈને સતત આપ રજૂઆતો કરતા પણ આવ્યા હતા એટલે હવે શું લાભો મળશે? જી, આ જૂની પેન્શન યોજનાનો ઠરાવ કરવાથી જે કર્મચારીઓ 1-4-2005 પછી જે સરકારે જે પેન્શન યોજના જે બંધ કરી હતી અને જે ખરેખર સરકારની નોકરીમાં જે કાર્યરત હતા એવા તમામ જે કર્મચારીઓ કે જેમના ઇન્ટરવ્યુ થયા હતા, જેમની ભરતીની જાહેરાત આવી ગઈ હતી, એવા તમામ કર્મચારીઓ જે વંચિત હતા એમની ગડપણની લાકડી આ ઓપીએસ એટલે કે આ જૂની પેન્શન યોજના બનશે અને એનાથી એમને ઘણો બધો આર્થિક ફાયદો અને એમની ભવિષ્યની ઘણી બધી સિક્યુરિટી, સેફ્ટી અને સામાજિક સિક્યુરિટી પણ આનાથી વધશે એટલે ખૂબ મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે એટલે ખૂબ આનંદ છે. પરેશભાઈ, બીજો એ સવાલ, કારણ કે જ્યારે જ્યારે શિક્ષકોને મળ્યા ત્યારે ત્યારે શિક્ષકો કહેતા હતા કે હવે જો આ ઓપીએસ લાગુ નહીં થાય તો તેમનું જે પાછલા વર્ષો છે નિવૃત્તિ પછીના એમાં તેમને પેન્શન નહીં મળે, એમને તકલીફો પડશે, દીકરા દીકરાઓ અત્યારે બધા મોટા થઈ ગયા છે રાખતા નથી, આવી શિક્ષકોની એક રજૂઆત હતી જ્યારે જ્યારે અમે મળ્યા ત્યારે. એ શિક્ષકો માટે પણ આ એક સૌથી મોટી રાહત કહી શકાય? હા, રાહત કહી શકાય, કારણ કે અત્યારે અમારા જે કર્મચારીઓ જે નિવૃત્ત થયા છે એમને કોઈકને 2800 રૂપિયા પેન્શન મળે, કોઈને 2200 રૂપિયા પેન્શન મળે નવી પેન્શન યોજનાની સ્કીમ અંતર્ગત. હવે એ બધા જ કર્મચારીઓ જ્યારે એમને મૂળ એમના છેલ્લા બેઝિક પગારના 50% જ્યારે પેન્શન મળશે એટલે લગભગ દરેક કર્મચારીને 35-40 હજાર રૂપિયા જેટલી માત્ર રકમનું જ્યારે પેન્શન મળશે તો ચોક્કસ એમના માટે એક સામાજિક સુરક્ષાની સ્થિતિનું નિર્માણ ચોક્કસ થશે આ ઠરાવથી. બીજું પરેશભાઈ એ સમજવું છે, જે શિક્ષકો અથવા તો 2005 પહેલાંના જેટલા પણ કર્મચારીઓ આપને પણ સાંભળી રહ્યા છે અને અમારા માધ્યમથી સાંભળી રહ્યા છે, આપની પાસેથી એ સમજવું છે કે ઓપીએસનો આ ઠરાવ પસાર થવાથી
शिक्षकों ने अथवा तो ये कर्मचारी ने क्या प्रकार फायदो थे मैंने खाली एक उदाहरण साथ समझाशो तो शिक्षकों पर अपनी साथ जोड़ेला है एमने पण ख्याल आवे अने खबर पड़े कि तेमनू पेन्शन आटलू मळशे आ योजना लाभ मळवाथी आ प्रकारनी तेमने फायदो थशे विगतवार आप जणाई शको तो हा एटले आप ओपीएस ना ठराव थी जे कर्मचारीओ ने मैं अगाउ कीधु एम के जे एकदम नजीवु मामूली जे पेन्शन मळतुं के एना दवाना पण पैसा दूधना पण पैसा एक महिनाना नता निकळी शकता एनी जग्याए कर्मचारी ने मानी लो के 2200 થી 2500 रुपया जे पेन्शन बंधातुं हतुं एनी जग्याए आ पेन्शन एना मूळ पगारना 50% એટલે માની લો કે કોઈ કર્મચારીનો બેઝિક પગાર છેલ્લો 50,000 હોય અને એ જો આ નિવૃત્ત થાય તો એને 25,000 રૂપિયા જેટલું પેન્શન એ સરકારના નીતિ નિયમો મુજબ એને મળવાપાત્ર છે અને દિન પ્રતિદિન જ્યારે એમાં ડીએમાં પણ જ્યારે મોંઘવારીમાં પણ વધારો થતો હોય એમ એના પેન્શનમાં પણ વધારો થતો રહે છે એટલે એને ખૂબ એક પોતાની સિક્યુરિટી અને સેફ્ટી આ જૂની પેન્શન યોજનાથી કર્મચારીને એ મળવાની છે बिल्कुल परेश भाई अमारी साथ आप जोड़ाया आपनो धन्यवाद तो जे प्रमाणे परेश भाई अपनी साथ अत्यारे जोड़ाया था अने तेमणे सरकारनो आभार पण मान्यो छे अने तेनी साथे जे जे भेट पण सरकारे आपी छे चोक्कसपणे सरकारनी तिजोरी उपर बोझो पण पड़वानो छे कारण के लगभग 60,000 करता पण वधु जे सरकारी कर्मचारीओ छे तेमने सीधो फायदो अहींया मळवा जई रह्यो छे एटले सरकारनी तिजोरी उपर पण अहींया भारण आपवानुं छे वर्ष 2005 पहेलाना जे कर्मीओ छे તેમને ઓપીએસનો લાભ મળવાનો છે અને જે બેઠક મળી હતી તેમાં 5 જેટલા મંત્રીઓની નિમણૂક પણ કરવામાં આવી હતી અને તેમના દ્વારા સતત જે વાટાઘાટો છે તે પણ કરવામાં આવી હતી સરકારી કર્મચારીઓ સતત તેમની સાથે જોડાયેલા રહ્યા હતા અને વાતચીત પણ કરી રહ્યા હતા છેલ્લા કેટલાય સમયથી બેઠકોનો દોર ચાલી રહ્યો હતો પરંતુ એ નિર્ણાયક વાતો છે તે કદાચ સામે નહોતી આવતી અને સતત જે વિરોધ છે તે ઉગ્ર પણ બનતો જઈ રહ્યો હતો અને આખરે નવરાત્રિના સમયગાળા પહેલાં જ્યારે સરકાર સાથે બેઠકોનો દોર શરૂ થયો ત્યારબાદ આજે ભેટ છે તે આપવામાં આવી અને આજે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે અને જેટલા પણ સરકારી કર્મચારીઓ છે 60,000 કરતાં પણ વધારે તેમને ફાયદો મળવાનો છે પેન્શન યોજનાને પણ સમજવી છે કારણ કે જૂની પેન્શન યોજના જે એક સુરક્ષિત પેન્શન યોજના છે અને જે નવી પેન્શન યોજના છે જેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો તે શેરબજાર આધારિત અને સાથે જ અસુરક્ષિત યોજના છે કે જેનો વિરોધ સતત થઈ રહ્યો હતો નિવૃત્તિ સમયે છેલ્લા પગારની 50% રકમ છે તે પેન્શનર તરીકે મળતી હોય છે જ્યારે નવી પેન્શન યોજનામાં પગારમાંથી 10% કપાઈ પણ જાય છે તો આ જ મુદ્દે અમારી સાથે શિક્ષક રાકેશભાઈ ફોન લાઈન પર છે રાકેશભાઈ સૌથી પહેલાં તો ન્યૂઝ કેપિટલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જે સતત જે માંગ હતી સરકારી કર્મચારીઓની કે એમને જે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી 2005 પહેલાંના જે સરકારી કર્મચારીઓ છે તેમના માટે અને આખરે એનો ફાયદો પણ થયો છે બેઠક જે થઈ હતી સતત વિરોધ આપ કરી રહ્યા હતા એનો અંત પણ આવ્યો છે બેઠક પોઝિટિવ થઈ અને ત્યારબાદ હવે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા ન્યૂઝ કેપિટલ પર आप सौ मीडिया मित्रों आ तबक्के आभार मानु छू कारण के घणा समय थी एटले छेल्ला सरकारे जाहेर कर्युं एना पछी एक महीना जेवो समय वीती गयो हतो अने कमिटमेंट पछी पण ज्यारे आ ठराव नतो थई रह्यो त्यारे फरीथी अमे बधा ज कागना डोळे राह जोई रह्या हता એટલે તમામ 60,000 કર્મચારીઓ વતીથી સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું આપના માધ્યમથી મીડિયાએ ખૂબ મોટો રોલ આમાં ભજવ્યો છે અને એમના કારણે જ ઘણી વખત એવું બને છે કે સાચી વાત સરકારના કાન સુધી પહોંચતી હોય છે એટલે મુખ્યમંત્રી સુધી આ વાત માનનીય મુખ્યમંત્રી સુધી પહોંચી અને આ નિર્ણય જે જાહેર થયો છે આજે એનું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સ્વાગત કરે છે જોડાવા માટે તો શિક્ષક રાકેશભાઈ આપણી સાથે અત્યારે ફોન લાઈન પર જોડાયા હતા અને સરકારનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે જે બેઠકોનો દોર સતત ચાલી રહ્યો હતો આખરે બેઠકમાં પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો અને ત્યારબાદ હવે આજે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે હવે વહેલી તકે જે 2005 પહેલાંના જે સરકારી કર્મચારીઓ છે તેમને ઓપીએસનો લાભ મળશે